सूरत शहर क्राइम ब्रांच पुलिस द्वारा बेचैन सेंचरो ने झड़पी पाड़वामां आव्या छे। सूरत शहर क्राइम ब्रांच ने मोटी सफलता मिली है। गुजरात व्यापी चेन स्नेचिंग गैंगना बे ईसमों ने झड़पी पाड़वामां आव्या। आ ईसमों द्वारा सूरतना अलग अलग विस्तारों सहित बनासकांठाना पालनपुरना डीसा भरूच बीजा केटलाक शहरों की अंदर पण गुना ने अंजाम आपीने फरार थई जता हता। अगाउ चेन स्नेचिंगना गुनाओं में पकड़ायेला आरोपी की माहिती मेळवी सीसीटीवी टेक्निकल तथा ह्यूमन विस्तार की अंदर फरी रहा है। ते माहितीना आधारे सूरत क्राइम ब्रांच पुलिस की टीमें वॉच गोठवी। ते दरमियान स्पोर्ट बाइक पर आवेला अशोक अने महावीर सिंह चौहान नामना बे ईसमों ने पुलिस से झड़पी पड़ा था। सूरत शहर क्राइम ब्रांच पुलिस द्वारा आ बने युवकों ने झड़पी पाड़ी तेमनी तलाशी लेता तेमनी पासे थी अलग अलग विस्तारों में करेली सोना की 6 जेटली चेनो मिली आई है। જેથી પોલીસે તાત્કાલિક આ બંને ઇસમોની ધરપકડ કરી આ ચેનનો મુદ્દા માલ અને બાઇક કબજે કરી તપાસ હાથ ધરી હતી। ત્યારે તેમની પૂછપરછની અંદર એક ઘટસ્ફોટ એ પણ થયો હતો કે આ યુવકો માત્ર સુરત નહીં પણ ગુજરાતના અલગ અલગ શહેરો અને જિલ્લાઓની અંદર પણ આ રીતે મહિલાઓને ટાર્ગેટ કરી ચોરી કરતા હતા। સૌથી વધુ ચેનના ગુનામાં અંજામ સુરત શહેરમાં આપ્યા હોવાની પણ વાત સામે આવી છે। સુરતમાં સ્પોર્ટ બાઇક પર આવીને વહેલી સવારે અલગ અલગ વિસ્તારોમાં ફરતા અને મહિલાઓને જ ટાર્ગેટ કરતા, કારણ કે મહિલાઓ કોઈ પ્રતિકાર કરવામાં સફળ ન રહે તે માટે મહિલાઓને ટાર્ગેટ કરતા હતા। આ યુવકોએ સુરતમાં 8થી વધુ ચેઇનના ગુના આચર્યા હોવાની કબૂલાત કરી છે। વધુ પૂછપરછમાં એ પણ જાણવા મળ્યું કે આ યુવકો સુરત સહિત બનાસકાંઠામાં પણ અનેક ગુનાને અંજામ આપતા હતા। આ ઇસમો પાસેથી 6 ચેન મળી આવી છે। વધુ પૂછપરછમાં ગુજરાતમાં બીજા ઘણા ગુનાઓ ઉકેલાય તેવી શક્યતા છે। ટ્રેકિંગ કરવા માટે નીકળતી હતી એને સોફ્ટ ટાર્ગેટ કરતા હતા। આ જે બનાવો બનેલા એને ડિટેક્ટ કરવા માટે પોલીસ કમિશનર સાહેબ તરફથી ક્રાઇમ બ્રાન્ચને ખાસ ટાર્ગેટ આપવામાં આવેલો હતો। એ ટાર્ગેટને લઈને પીએસઆઈ ડોડિયા અને એમની ટીમ સતત વર્કઆઉટમાં હતી। આજરોજ બે એક હ્યુમન ઇન્ટેલિજન્સી અને ટેકનિકલ સર્વેલન્સના આધારે ખાસ માહિતી મળેલી કે બે ઈસમો છે એ તારાપુરથી આવે છે સ્પોર્ટ્સ બાઇક લઈ અને સવાર અને સાંજે જે મોર્નિંગ વોકમાં નીકળે છે લેડીસો એને ટાર્ગેટ કરી અને પાછા ચેન સ્નેચિંગ કરીને જતા રહે છે। અને આજરોજ ફરીવાર એ લોકો અડાજણ વિસ્તારમાં આવેલા છે અને એ આમ તેમ ફરી રહ્યા છે એવી સ્પષ્ટ અને ચોક્કસ બાતમીના આધારે પીએસઆઈ ડોડિયા અને એની ટીમ વર્કઆઉટમાં હતી। બંને આરોપીઓને કોર્ડન કરીને પકડી પાડવામાં આવેલ છે। બંને આરોપીઓના નામ છે, એક બેલદાર છે અને બીજો મહાવીરસિંહ ચૌહાણ કરીને છે। આ જે અશોક બેલદાર છે એ અગાઉ 2005થી 2015 સુધી સુરત શહેરમાં રોકાઈ ચૂકેલો છે અને સુરત શહેરના તમામ વિસ્તારોથી ખૂબ વાકેફ હોય, જેથી કરીને બીજા જે આરોપી છે મહાવીરસિંહ ચૌહાણ એમને આના માટે તૈયાર કરે છે ચેઇન સ્નેચિંગ માટે। અને ફરીવાર 2020-21 અને 2022 એ લોકો 3 વર્ષમાં સતત ચેઇન સ્નેચિંગના ગુનાઓ આચરતા હતા। પ્રાઇમરી ઇન્ટ્રોગેશન હાલમાં કરવામાં આવેલ છે। પ્રાઇમરી ઇન્ટ્રોગેશનની અંદર સુરત શહેરના 8 જેટલી ચેઇન સ્નેચિંગ। અરવિંદ રાઠોડ, જીટીવી ન્યૂઝ, સુરત।